राजकोट पछी बात करें सूरत थी रसी लेवा माटे केंद्र पर धक्का मुक्की जोवा मळी। रसी लेवा माटे वेळी सवारना 5 वाग्या थी लोक केंद्र पर लाइन लगावी रह्या छे, परंतु रसीनी अछत होवाथी लोकोने हालाकी पड़ी रही छे। लोकोनी भीड़ उमटता हाथमां रसी माटे टोकन नंबर लखवामां आवे छे, परंतु काम छोड़ी रसी लेवा आवता लोकोने डर छे कि जत्थो पूरो थई जशे तो तेमणे रसी नहीं मळे, जेथी केंद्र पर रसी लेवा लोकोनी धक्का मुक्की थई। मोटी संख्यामां लोको उमटता सोशल डिस्टन्सना पर धजागरा उड़ता जोवा मळ्या। महत्वनुं छे के 30 जून सुधी में रसी लई लेवा माटे वेपारियों ने आदेश करवामां आव्यो छे। मोटी संख्या में वेपारियों पर रसी लेवा केन्द्र पर उमटी पड़ा छे, परंतु रसीनो पूरतो जत्थो न होवाथी तमामने रसी नथी मळती, जेथी कलाकों सुधी लाइन में उभा रह्या बाद पण लोको रसी लीधा वगर परत फरी रह्या छे। सूरत महानगरपालिका द्वारा मोटा पाये स्पॉट वेक्सिनेशन आपवानी कामगीरी हाथ धरवामां आवी हती। आ जे कामगीरी छे ते बे दिवस सुधी चाली हती, खास करीने सूरत में 230 जेटला जे सेंटरो छे तेनी फाळवणी पण करवामां आवी हती। जो कि आ जे कामगीरी छे तेनुं बीजा ज दिवसे सुड़सुड़ू निकळी गयुं हतुं, कारण के 100 जेटला जे सेंटरो छे ते बंद करवानी नौबत आवी हती। आप सीधा दृश्यो जोई शको छो, जे रीते स्पॉट वेक्सिनेशन आपवानी कामगीरी हाथ धरवामां आवी छे, त्यारबाद जे लोको छे ते लोको वेक्सिन सेंटर पर आ रीते लांबी कतारों में उभा छे। वहेली सवारथी 6 वाग्याथी आ रीते सेंटर की बहार जोवा मळी रह्या छे, अने खास करीने जे सेंटर छे ते सेंटर पर टोकन आपवानी कामगीरी करवामां आवी रही छे। जे लोको छे ते लोको काम धंधो छोड़ीने अहीं लाइन में उभा छे, तेम छतां अहीं लांबी कतारों जोवा मळी रही छे। आप सीधा दृश्य जोई शको छो, क्यांय जे गाइडलाइन छे ते गाइडलाइननुं पालन नथी करवामां आवी रह्युं। सेंटर परथी आ रीते टोकन आपवामां आवे छे, अने टोकन बाद लोकोने लाइनमां आ रीते ऊभो रहेवानो વારો આવ્યો છે। એક તરફ સ્પોટ વેક્સિનેશન આપવા માટે મોટી મોટી વાતો કરવામાં આવતી હતી, જો કે ત્યારબાદ ત્રીજા દિવસે જે કામગીરી છે તે કામગીરી ઠપ થઈ ગઈ હતી। જે વેક્સિનનો જે ડોઝ આવવો જોઈએ તે ડોઝ નહીં આવતાની હતા, જે સેન્ટરો છે તે સેન્ટરો બંધ કરવામાં આવતા હતા। હાલ જે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે હાથ છે તે હાથ ઉપર જે નંબર છે તે નંબર લખવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, આ રીતે જે પણ વેક્સિન લેવા માટે આવી રહ્યા છે તેમના હાથમાં નંબર લખવામાં આવી રહ્યો છે, નંબરના આધારે તેમને અંદર વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે। જી કાકા, મોટા પાયે સ્પોટ વેક્સિનેશન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જો કે એનું સુરસુર્યું છે, શું કહેશો? સુરસુર્યું છે ને, આ 10 વાગ્યા હાડા નો થયા તો હજુ કોઈ લાઈનમાં ઊભા કોઈ દેવર ને 5 વાગ્યાના ઊભા છે, એમ 5 વાગ્યાના તો એ લોકોને તો આ 4 વાગ્યા આવ્યા છે। કાકા શું શું પ્રોબ્લેમ થાય છે? પ્રોબ્લેમ માં એમ કે કોઈ હજી હાજર જ થતું નથી, 4 વાગ્યા ના આવ્યા, તડકાના તપે છે તો અત્યારે આવી જવું જોઈએ ને એમ, અને આ જલ્દી જલ્દી આવી જાય ને તો હવે છૂટા થઈ જાય એમ ખાલી જી। આપ કેટલા વાગ્યાથી આવ્યા છો? 4 વાગ્યા આવ્યા હતા ભાઈ, 4 વાગ્યાનું લખ્યું છે, વારા પ્રમાણે કોઈ ખોટો ડક્કો ન કરે, વ્યવસ્થિત જળવાય રહે, બરોબર 4 વાગ્યાના આવ્યા છે, 4 વાગ્યા લાઈન માં એક થી અને 265 સુધી પહોંચ્યા છે, અત્યારે 280 આવી છે રસી, એટલે લાઈન પ્રમાણે છે બરોબર એક એકનો વારો। જી આપ દ્રશ્યો જોઈ શકો છો, જે લોકો છે તે લોકો આ રીતે કામ ધંધો છોડીને અહીં વેક્સિન લેવા માટે આવ્યા છે। જો કે બીજી તરફ જે મહિલાઓ છે તે મહિલાઓ પણ પોતાનું જે ઘરનું જે કામ છે તે કામ છોડીને અહીં સેન્ટર પર આવ્યા છે। જી કેટલા વાગ્યાથી આવ્યા છો, શું શું મુશ્કેલી છે? મુશ્કેલ શું છે, બધું ઘરનું કામ એમ જ પડેલું છે, 6 વાગ્યાથી ચાય પાણી બી ઘરે નહીં આવેલા છો, ઊભા છો અહીંયા શું કરીએ? જી જે મહિલાઓ છે તે મહિલાઓ પણ આ જ રીતે વહેલી સવારથી જ લાઇનમાં ઊભા છે, તેમ છતાં જે વેક્સિન છે તે વેક્સિન માટે તેઓએ રાહ જોવી પડે એવી નોબત આવી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે સ્પોટ વેક્સિનેશન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જો કે જે વેક્સિનનો જે જથ્થો છે તે જથ્થો અહીં આવ્યો નથી, જેને કારણે 100થી વધુ જે વેક્સિન સેન્ટર છે તે બંધ કરવાની નોબત આવી છે। આ ઉપરાંત જ્યાં 1000થી વધુ જે ડોઝ છે તે ડોઝ મોકલવામાં આવતો હતો, ત્યાં ફક્ત હવે 200થી 300 જેટલા ડોઝ મોકલવામાં આવે છે, જેને કારણે જે સ્થાનિક લોકો છે તેને પારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।